पवनचक्की राखवामां आवता विरोध प्रदर्शन करवामां आव्यो छे। गाममां पवनचक्की राखवामां आवता राजकोट जिल्लाना अनेडा गामना खेडूतोए विरोध प्रदर्शन कर्यो छे। अनेडी गामना खेडूतो राजकोट खाते आवी पहोंच्या। गाममां पवनचक्की राखवामां आवता विरोध प्रदर्शन, खेडूतो अने महिलाओए रेलीनुं आयोजन कर्युं। राजकोटना अनेडा गामना खेडूतोनो विरोध छे, कंपनी फलद्रुप जमीन बगाड़ती होवानो ग्रामजनोए आक्षेप कर्यो। कलेक्टर कचेरी आया है, सतत आ चौथो आवेदन पत्र आप पवनचक्की नो खास विरोध कर रहा है। आज पुरुषों और महिलाओं एक साथ आया है, अपने के महिलाओं से आया है। बेन बेन आपने पूछवा मांगी आखो विरोध शू छे? अमारो विरोध छे के वनीडा वाछरा में पवनचक्की अमारे जोईए ज नहीं। अमे लोको पवनचक्की नो सखत विरोध करवा जाव्या छीए। अमारा खेडूत ने पारावार नुकसानी छे अने सुजलोन कंपनी ना तो मानसो कोई आवता ज नथी अने एना गुंडा तत्वो ने मोकली ने अमारा जेंट्स ने लेडीज ने बधाने धाक धमकी आपे छे अने त्रास आपे छे। अमारे तो क्यां जाव, अमे कलेक्टर कचेरी चौथी वखत आवेदन पत्र आपवा आव्या छीए। केली वखत नथी आव्या, त्रण वखत तो जेंट्स आव्या, आज वखते लेडीजे आवू पड्युं। અમારું અનેડા વાછરા ગામ આખું ખેડૂત ખેતી જ કરે છે અને એના મોટા વાહનો જ્યાં મન ફાવે ત્યાં દોડાવે છે। સેઠા ઉપર ખેતરમાં તો કઈ નામ નિશાન રહેવા ન દેતા, ગૌચરની જમીનમાં એની જેસીબી અકાવે છે અને ન્યાય એને ધરાથી પવનચક્કી ઉભી કરે છે। આપને પૂછવા માંગીશ આખી સમસ્યા શું? હું અમારા અનેડા ગામની ઉપસરપંચ તરીકે છું, મારું નામ વંદનાબા ડાભી છે। અમારા ગામમાં ગૌચરની જગ્યામાં પવનચક્કી લગાવે છે, પણ તો અમારે 5000 થી વધારે માલ ઢોર છે, તો ઈ માણસો ને ક્યાં ચરાવવા જવા? ઈ તો ઠીક છે કે અમારે તો જમીન હોય એટલે ગમે નથી લેવી ખવડાવી દેવું, પણ ગૌશાળામાં 200-500 ગાયું છે, તો ઈ ગાયોને ચરાવવા ક્યાં જવાની? તી સિવાય ને પવનચક્કી આવે એટલે પાણી પણ તળિયે વહી જાય। બેન આ ચોથી વાર આવેદન પત્ર દેવા આવ્યા છો, હવેનો વિકલ્પ શું? અમારા માટે પવનચક્કી બંધ કરવાનો જ વિકલ્પ છે। અમે કલેક્ટર સાહેબને એ રજૂઆત કરવા જ આવ્યા છે કે અમારે પવનચક્કી જોતી જ નથી, કારણ કે અમારા જેન્ટ્સ 4 વખત આવી ગયા, એ લોકોને કોઈ પણ જવાબ આપેલ નથી, એટલા માટે આજ અમારે લેડીઝે આવવું પડ્યું છે અને એ લોકોએ ફરજિયાત આ અમારો જ પક્ષ લેવો પડશે। નહીં બંધ થાય તો અમે સ્થળ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતરશું, અહીંયા ને અહીંયા બેસું, બાકી અમારે તો હવે ન્યાય લઈને જ જવું છે। આપણી સાથે ગામના યુવાનો પણ છે, આખી સમસ્યા શું છે અને કેટલી લડત કેટલા વખત થી કરો? આજે આ છે મુદ્દો પવનચક્કી નો છે, સુજલોન કંપનીની પવનચક્કી અનેડા વાછરા ગામમાં પાસ થઈ છે। આજે આખા ગામનો મુદ્દો એ છે કે આખા ગામને પવનચક્કી જોતી નથી, જયારે પવનચક્કી આવી છે તો આજે મારા ખુદના ખેતરમાંથી એ લોકોએ જેસીબી ટ્રેક્ટર બધા વાહનો ચલાવ્યા છે। આજે મારા કાકા ત્યાં ગયેલા સુભાષભાઈ મણો, તો એને દાદ ધમકી મળી કે ભાઈ તું અહીંથી જતો રહે નકર તને મારવામાં આવશે, આવી તો એની દાદાગીરી છે। આજે પવનચક્કીથી ઘણા બધા નુકસાનો થાય છે, પાણીના સ્તર નીચે વહી છે, આજુબાજુની જમીન વાળા ત્યાં રાતે સુઈ શકતા નથી, લોકોને અવાજનો ઘોંઘાટ થાય છે, ઘણા બધા વસ્તુઓ છે અને નુકસાન। જયારે આ મંજૂર થઈ હશે ત્યારે કઈ વિરોધ કર્યો હતો? મંજૂર થઈ છે ખબર જ નથી, અને ગ્રામ પંચાયત ને અથવા તો પંચાયત ને કોઈને વિશ્વાસમાં, ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર જ આ કામ ચાલુ કર્યું છે। આ જેટલો અમારા ગામનો ખરાબો છે એની અમે પશુની સંખ્યા અમારી જેટલી છે તો અમારે ગૌચરની જગ્યા ઘટે છે, એટલે આ યોગ્ય નથી। આ નિયમને નિયમે મૂકીને તંત્ર એ આ લોકોને પોતાના સ્વાર્થને ખાતર આ જગ્યા આપેલી છે। હું અનેડા વાછરાનો ખેડૂત છું, મારું એક જ રિક્વેસ્ટ છે કે આ પવનચક્કી સુજલોન કંપનીની જે આવી છે તે અમને ગામ લોકોને પંચાયતને કોઈ પણ વિશ્વાસમાં લીધું નથી, કોઈ પણ અમને કોઈ પણ પંચાયતને પણ કઈ જવાબદારી જાણ કરી નથી અને આડે ધડ કામ ચાલુ કરી દીધું છે એક મહિનાથી, અમારી ખેતીની જમીન હાવ એટલે હાવ બરબાદ થઈ જવાની। મારા જાણ મુજબ કે પવનચક્કીની જગ્યા સરકારશ્રી પથરાળ જગ્યા હોય, દરિયાકાંઠો હોય ત્યાં જ ફાળવી શકે, અમારી જમીન તો કમ્પ્લીટ ફળદ્રુપ છે અને ગૌચર ઘટે અમારે, અમારો ખરાબો ગૌચરમાં વાપરવાનો હોય એને બદલે સરકારશ્રીએ પવનચક્કી વાળાને દાન કરી દીધું હોય, અમે એનો વિરોધ કર્યો। વિરોધ કરવા ગયા તો ગુંડા માણસો દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો, અમે 4-5 તારીખે અહીંયા કલેક્ટરશ્રીને મળ્યા, અમે એને વાત કરી કે અમને હુમલો કર્યો, અમારી ઉપર હુમલો કરે અને અમને ધાક ધમકી આપે છે સાહેબ કે કાલથી કામ બંધ કરી દેવામાં આવશે, 10 તારીખ સુધી કામ બંધ કરવામાં ન આવ્યું, 10 તારીખ અમે ફરીવાર રજૂઆત કરવા આવ્યા અને ઉપવાસ ઉપર ઉતરવા આવ્યા, સાહેબે અમને પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને સાથે બોલાવી અને કીધું કે રૂબરૂ કીધું કે તમે કામ બંધ કરી દો અનેડાનું, મામલતદાર સાહેબ કે કાલેથી જ બંધ થઈ જાય, હું સ્થળ ઉપર આવીશ, મામલતદાર શ્રી સ્થળ ઉપર આવેલા
પણ કામ બંધ કરવાનો મેં કીધું કે સાહેબ કામ બંધ કરાવી દો, અમે કામ ચાલુ છે. એ કે મારો અધિકાર નથી કે મારી સત્તા નથી. ચોક્કસ કહી શકાય કે અનીડા વાછડા ગામના જે પુરુષો અને મહિલાઓ નો આક્રોશ છે પવન ચક્કી જોવે જ નહીં, કારણ કે સૌથી વધુ ખેડૂત છે અને ખેડૂત લોકો કહી રહ્યા છે કે અમારી ખેતી બરબાદ થઈ રહી છે. ઉપરાંત જે કંપની પવન ચક્કીનું કામ કરે એ દાદાગીરી પણ કરે છે અને આના હુમલાના પણ બનાવ બન્યા છે. અત્યારે કલેક્ટરને ચોથી વાર આવેદન દેવા રાજકોટ આવી પહોંચ્યા છે આ ગામનો સમૂહ. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ધર્મેશ વૈદ્ય, રાજકોટ.